नमस्कार दर्शक मित्रों, मां आशापुरा न्यूज कच्छ टीवी समाचार अने वन इंडिया में आपनु स्वागत है। मित्रों, स्थानिक स्वराज्यनी चूंटणी पर दरेक ग्राम पंचायत में कहता हो कि एक सरपंच एक संसद सभ्य जेटलू ज महत्व धरावे छे, कारण के लोग एमने पण डायरेक्ट चूंटे छे अने संसद सभ्य ने पण चूंटे छे। एटले लोकशाहीना बे जे सिक्का छे एनी बाजू में एक बाजु सरपंच होय अने बीजी बाजु संसद होय, तो आ बन्ने जे छे महत्वना पादा पाया छे। अने तमने जणावी दऊं के लोकोना प्रश्नोने वाचा आपवा माटे स्थानिक में शू हो के नगर एट्ले कि नळ गटर अने रस्ता आ प्राथमिक सुविधा है, एने रोटी कपड़ा और मकान। गामडा में बीजू कहीं अपने एरपोर्ट के रेलवे स्टेशन लई आवानी वात नथी, पण जे सरकारनी योजनाओ जे छे ए लोको सुधी पहोंचे तो एवा लोकोने जे छे ए मतदारो चूंटता होय छे। पण आ गाम थोड़ुक एक कदम आगळ छे, एटले गामने हूँ अभिनंदन आपीश, नुंधाधळ गामने के बिनहरीफ थयुं छे। अने समरसनी जे एक्स्ट्रा ग्रांट छे 10-15 लाख ए आ गामने वधारे मळी शके, कारण के वस्ती वधारे छे। तो ए गाम माटे हूँ सौ तमाम लोकोने कहीश के तालियो पाड़ी अने जे समरस थयुं छे तमाम मतदारों ने हूँ अहीं वरदावीश, कारण के नुंधाधळ गाम अहीं आखू छे। हूँ एम कहूँ छूँ आटला लोको नथी मित्रों, आ आटला लोको नथी पण आखे आखू नुंधाधळ गाम अहीं तमे हाजर गणजो, कारण के एमणे जे छे बिनहरीफ जाहेर कर्युं छे एटले लोको अहीं आपणी समक्ष छे। तो तमाम ग्रामजनोने फरी एकवार हूँ अभिनंदन आपू छूँ। हूँ थोड़ीक विगत लई लूँ। सरपंच અરવિંદ રવજીભાઈ ભાનુશાલી, જે અત્યારે આશાપુરા ન્યૂઝનો એવોર્ડ અમારા પ્રતિનિધિ રમેશ ભાનુશાલી એમને આપ્યો છે, તલાટી સંજયભાઈ પરમાર, પ્રણેતા હાજી જાકબ બાવા પઢિયાર। મિત્રો, આ નામ ખૂબ જાણીતું છે અને આ આ નામ આ ગામ માટે આસપાસના ગામ માટે જે છે એક જ્યારે પણ કોઈને તકલીફ પડે ત્યારે આ પરિવાર જે છે એ અડીખમ હોય છે। સાલેમ અહમદ આદમ પઢિયાર, દાઉદભાઈ ફકીર મહમદ પઢિયાર, જયવીરસિંહ જુવાનસિંહ જાડેજા, માલાભાઈ વેલાભાઈ મહેશ્વરી, મંગલભાઈ ઓલુભાઈ મહેશ્વરી, મેજાભાઈ હીરાભાઈ રબારી, મહેશભાઈ નારાયણભાઈ ભાનુશાલી, તાલુકા ભાજપ જે છે અબડાસાના પ્રમુખ પણ છે, મહેશભાઈનો ગઈકાલે જ આપણે સણોસરામાં ઇન્ટરવ્યુ લીધો છે। ત્યારબાદ ગોવિંદભાઈ રવજીભાઈ ભાનુશાલી, નવનીત ગ્રુપ, નવનાથ પ્રમુખ, વાહ સરસ, ગોવિંદભાઈ રવજીભાઈ ભાનુશાલી નવનાથ જે છે ગ્રુપ છે પ્રમુખ, પ્રવીણચંદ્ર બાબુભાઈ ભાનુશાલી પૂર્વ પ્રમુખ, પૂર્વ સરપંચ છે અહીંયા, વાહ, તો એ કહી શકાય કે એમનો અનુભવ પણ અહીંયા મળશે એમને। પછી દયારામભાઈ મમુભાઈ કોલી અને ગજેન્દ્રસિંહ કાનજી જાડેજા, આ પ્રણેતા છે, અનેક હશે પણ આપણે બહુ મર્યાદામાં મેં નામ લીધા છે, કારણ કે બધા લોકો જે છે એનો સમાવેશ ન કરી શકું, પણ પડદા પાછળના અનેક લોકો જે છે પેનલ પાછળ છે। સભ્યમાં વોર્ડ નંબર 1માં પદ્માબેન મંગલદાસ ભાનુશાલી, વોર્ડ નંબર 2માં લખીબેન જસાભાઈ રબારી, વોર્ડ નંબર 3માં કાંતાબેન કીર્તિભાઈ સોલંકી, વોર્ડ નંબર 4માં મુરજીભાઈ જુમાભાઈ મહેશ્વરી, વોર્ડ નંબર 5માં ગફુર હુસેનભાઈ પઢિયાર, વોર્ડ નંબર 6માં અરુણાબા ઘનશ્યામસિંહ જાડેજા, વોર્ડ નંબર 7માં જગદીશભાઈ ભગોરા અને વોર્ડ નંબર 8માં મહમદ અલી મહમદ સાળ। તો ખૂબ જ કહી શકાય કે ભાનુશાલી સમાજ, ક્ષત્રિય સમાજ, મુસ્લિમ સમાજ બધા 18 વર્ણ ખૂબ સંપીને રહે છે, અને નુંધાધળ એટલે કે વિધાનસભામાં પણ આ ગામનું મતદાન જે છે એ ખૂબ મહત્ત્વનું હોય છે। ત્યારે આગામી 5-6 મહિનામાં ચૂંટણી આવશે અને ધારાસભ્ય જ્યારે પણ અહીંયા આવે ત્યારે આ પેનલ બિનહરીફ જે છે એ મેક્સિમમ કામ ગામના વિકાસ માટે એ લઈ આવે એવી ગ્રામજનોની અપેક્ષા પણ હોય। તો હું મળી સીધા આપણે અરવિંદભાઈને કે અરવિંદભાઈ, તમને બિનહરીફ તરીકે જ્યારે ગ્રામજનોએ તમને પસંદગી કરી છે કેટલી ખુશી થાય છે? ખુશી તો ઘણી થાય છે, એનું કારણ છે કે ગામમાં ચૂંટણીનો માહોલ હોય, ભાઈ ભાઈ સામે લડી લેવાનો મૂળ રાખતો હોય ત્યારે આવો ગામ નિર્ણય કરે કે ભાઈ આ એકદમ નિર્વિવાદ વ્યક્તિ છે અને એ સારું કરશે, તો એ વિશ્વાસ છે ને એને હવે કાયમ કરવા માટે મને તો ઘણું કરવું પડશે। અને એમાં એવું છે કે મારી પાછળ જે શક્તિઓ ઉભેલી છે, મહેશભાઈ, ગોવિંદભાઈ કે બધા લોકો જે પણ એ કામ લઈ આવશે અને કામ કરીશ, લોકોના નાના લોકોને પ્રથમ પ્રાથમિકતા આપશો એમાં, કે એમનું જ નાનામાં નાનું કામ આપણે ધ્યાન ઉપર રાખશું, તો આરોગ્ય માટે કે નળ યોજના હોય, બધી રોડ રસ્તા બધા સારા કરશું એવી મારી એમાં લાગણી છે। હું એમની પાસે ફરી પાછું એન્ડમાં આવીશ, એ પહેલાં હું અન્ય જે છે ખાસ કરીને તમામ સભ્યોને પણ મળીશ અને ત્યારબાદ તમારું નામ શું છે? મુરજીભાઈ જુમ્મા જી, આપ વોર્ડમાં છો? હા, ક્યાં વોર્ડમાં છો? ચાર વોર્ડમાં બિનહરીફ થયા છો, કેટલી ખુશી થાય છે? બહુ ખુશી થાય છે જી। કઈ રીતે, કારણ કે યુવાન છો તમે અને અમને અનુભવ છે, તો કઈ રીતે સાથે રહીને કામ કરશો? સાથે રહીશું, જો કામ હશે એવું કરીશું, જે કામ હશે લોકોના એક ઉપસરપંચને મળીએ આપણે। આપનો પરિચય આપો। મારું નામ ગફુર હુસેન પડિયાર, હું વોર્ડ નંબર 5 ઉપર બિનહરીફ છું, અમારી આખી ટીમ છે, સરપંચ છે, ઉપસરપંચની જવાબદારી આપી છે મને, તો સૌ પ્રથમ તો પહેલાં ગામનો આભાર માનીશ કે મને ઉપસરપંચનો આપ્યો છે, પછી 100% કામ, ગામના 100% વિકાસ કરીશ અમે।
તમારો અનુભવ જે યુવાનોનો અને અરવિંદભાઈ જે છે એમનું એક ખાસ મેં એની સાથે વાતચીત કરી એટલે મને એવું લાગે છે કે એની પાસે ખૂબ અનુભવ છે. બધા સાથે રહી અને આ તો રાજકારણનું હબ છે, અહીંયા તો ઘણા લોકો રાજકારણમાં આગળ વધ્યા છે, તો વિકાસના કામો વધારે ને વધારે થાય એના માટે કઈ રીતે વડીલોના માર્ગદર્શન લઈને કરશો આગળ? એ અમારા ગામમાં તો વિકાસ ઘણા થશે, કારણ કે અમારા ગામમાં ઘણા એવા મોટા નામ છે જે રાજકારણમાં છે, તો એની બધાની જવાબદારી છે એ અમારા સાથે જ છે, એટલે ગામનું નામ રોશન થશે. બહુ જ સરસ વાત. કારણ કે મિત્રો મીડિયા સમક્ષ આવીને બોલવું એ અલગ વસ્તુ છે, અને ચોરામાં આપણે બેઠા હોય ત્યારે વાત કરી ત્યારે બધા લોકો હવે કહી શકાય કે એને કેમેરા ફિયર એટલે કે કેમેરા સામે આવવાની જે બીક છે એ લોકોમાં નથી. કારણ કે આજ અહીંયા છે તો આવતીકાલે તાલુકા અને જિલ્લા લેવલે સુધી પણ અહીંયાના ગામના લોકો પહોંચશે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન, કારણ કે આપની વાત લોકો સમક્ષ પહોંચે જરૂરી છે. શું નામ તમારું? મારું નામ કિશોરસિંહ બળવંતસિંહ જાડેજા. જી, આપ ખાસ કરીને પેનલ સાથે જો કે પેનલ સાથે જોડાયેલો છું. જી, બિનહરીફ હોય કે ચૂંટણી થતી હોય એ પેનલમાં હું હોઉં જ છું. વાહ, કાયમને માટે. અને ગામમાં નાના નામમાં નાના માણસના કામ કરવા માટે હું તત્પર રહું છું. વાહ, તો આ જે નવી જે ટીમ આવી છે એને કઈ રીતે સપોર્ટ કરશો? સો ટકા સપોર્ટ કરીશ. વિકાસના કામમાં જે પણ વહીવટી કામ હશે કે ગામના કોઈ પણ પ્રશ્ન હશે એમાં 100% સપોર્ટ કરીશ. વાહ, તો મિત્રો એક અકેલા થક જાયગા મિલકે બોજ ઉઠાના આ તમામ લોકો અત્યારે આ લોકો જે છે એ ગામના એક મોવડી મંડળ તરીકે આવ્યા છે, એમનો એક ચહેરો બનીને આવ્યા છે. દરેક વોર્ડમાં વસ્તી હોય અને એનો એક સભ્ય હોય એટલે એ ચહેરો છે અને સરપંચ છે આખા ગામનો ચહેરો છે. શું નામ તમારું? રાજેશ મંગલદાસ ભાનુશાલી. જી, વોર્ડ નંબર 1 છું. વાહ, એટલે મારી મમ્મી છે. વાહ, તો આપને આપના ઉપર જે છે એ કળસ જોડાયો છે? હા, કળસ જોડાયો છે. યુવાનોની ટીમ મને અત્યારે જોવા મળે છે, તો કઈ રીતે જે છે એ ગામને એક ખાસ કરીને આદર્શ ગામ બનાવશો? આદર્શ જ ગામ બનાવશો એકદમ, બધા સાથે સાથે રાખીને બધાને. આપનું નામ? મારું નામ ભોગરા જગદીશ છે. જી, હું વોર્ડ નંબર 7 છું. મને ખુશી છે કે મને રૂમી જોડે રહીને કામ કરવાનો મોકો મળ્યો, એના પ્રત્યે હું ખૂબ ખૂબ લાગણી અનુભવું છું અને જે અમારાથી થશે એટલું કામ અમે ચોક્કસ કરીશું. ચૂંટણી નથી થઈ પણ લોકોએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો એટલે જેમ કીધું છે અરવિંદભાઈએ કે હવે અમારા ઉપર જવાબદારી વધી છે. હા, એટલે અરવિંદભાઈને કહેવા પ્રમાણે અમે દરેક ભેગા મળીને કામકાજ જે હશે એ કરી આપશું. મિત્રો, પ્લસ પોઈન્ટ એ છે કે જમા પાસું એ છે આ ગામનું કે એને સમરસની જે છે ગ્રાન્ટ એક વધારાની આ મળશે, કારણ કે જી છે. હા કોઈ દિવસ મને ચૂંટણીમાં રસ નથી, આજ દિવસ સુધી કોઈ દિવસ બિનાર બનાવો છો, મેં કીધું વાંધો નહીં બનાવી નાખો. તમારો અનુભવ, તમે વડીલ છો તો આ બધા યુવાનોને કઈ રીતે માર્ગદર્શન આપશો, કારણ કે તમે ઘણી ચૂંટણી જોઈ છે? ચૂંટણી તો ઘણી જોઈ, બધા ગામના તો સાથે રહીને રહે છે, કામ સાથે કરે, ઝઘડો બગડો કોઈ કરતો નથી, બધા ભરીને જ કરે, ગમે એ કામ હોય એકબીજાને પૂછાઈને પૂછીને જ કરે છે. તમારું નામ? શંકરલાલ ઇલાધર. જી, આપ શું કહેશો આજે નવી બોડી આવી આજે બિનહરીફ થયા છે? સરસ, ખૂબ ખુશ છો? ખુશ. જી, શું છે ખૂટતી ઘડી વિકાસના કામો હજી શું થવા જોઈએ ગામમાં? પહેલો સરપંચ હતો બરોબર જી થતા હતા અને હવે બરોબર થશે, હવે પણ બરોબર થશે. વાહ. શું નામ તમારું? લક્ષ્મીદાસ ભાનુશાલી. જી, શું કહેશો લક્ષ્મીદાસભાઈ? કારણ કે ભાનુશાલી સમાજમાંથી અને મુસ્લિમ સમાજે બધા લોકો સાથે મળીને અત્યારે જે બોડી બનાવી છે તો કેટલી લાગે છે 5 કેવા કામ થશે? ઘણા ઘણા થઈ જશે 5 વર્ષમાં કામ. 5 વર્ષમાં કામ. તમે બોલશો યુવાન તરીકે, શું નામ તમારું? કુંભાર ફિરોજ અબુબકર. જી, અમારે ખુશી ખુશી થઈ અરવિંદભાઈ સરપંચ બન્યા. જી, એમ સાથે. મથુરા દાસ દેસર ભાનુશાલી. હું તો ઘણા વર્ષથી બહાર રહું છું, 50 પછી ગામમાં આવ્યો છું, પણ આવું મોલ જોયું એટલે આપણને મને બહુ ખુશી થઈ કે હવે ગામમાં આવું પ્રગતિ બહુ સારી છે ને બિનહરી પ્રપંચ બને એટલે બહુ સરસ વાત છે, સારામાં સારા આનંદની વાત છે. એટલે આ ગામ માટે સર્ટિફિકેટ છે. તમારું નામ શું કીધું? મધુરાદાસભાઈનું. એટલે તમને પ્રમાણપત્ર આપી દઉં, કારણ કે 50 પહેલાં અને હમણાં પહેલાં પણ કામો થયા છે અને હવે યાર યંગસ્ટર તમામ સમાજના લોકો જોડાયા છે ત્યારે ખૂબ સારા કામ થશે. હું અરવિંદભાઈ પાસે આવું. અરવિંદભાઈ, ખાસ કરીને જળસંચયની વાત છે, પર્યાવરણની વાત છે, શિક્ષણની વાત છે, આરોગ્ય અને સરકારની યોજનાઓ લોકોના ખૂણે ખૂણે સુધી જે તમે અગાઉ પણ વાત કરી છે તો એ મેક્સિમમ કામ થાય અને ખાસ કરીને મને પાણી માટે ખૂબ મને ઈચ્છા છે કે જળસંચયનું કામ આખા કચ્છમાં થાય, તો એના માટેના શું પ્રયત્નો હશે? મારા પ્રયત્નો એ છે કે હમણાં જે ગ્લોબલ સંસ્થાએ કામ બીડું ઉપાડ્યું છે એની સાથે થોડોક પણ સંપર્કમાં આવી અને ઘણું કામ કરશું. અને ગ્લોબલ સંસ્થાના જે પ્રણેતા છે એ પણ ભાનુશાલી છે. હા, ભાનુશાલી છે, ગોવિંદભાઈ મંગે છે અને બીજા જે પણ ટીમ બહુ સારું કામ કરી રહી છે એમની સાથે પણ કામ કરશું તો તારા તારાઈઓ અમારી જેટલી છે
ઊંડી થાય, પાણી વધુ રોકાય એના માટે પ્રથમ પ્રાથમિકતા છે. પછી બીજું આ જે ઘર ઘર નળ યોજના છે એના માટે બધી વસ્તુમાં અમે થોડાક શિક્ષણ માટે, કારણ કે હવે અહીંયાના દીકરા દીકરીઓ એજ્યુકેશનમાં આગળ વધે અને અહીંયાના છોકરાઓ તલાટી બને, મામલતદાર બને, પીએસઆઈ બને, એના માટે એમને સારી એવી લાઇબ્રેરી, એના માટે શું અમારે જુઓ આમ ભાનુશાલી છે, અમે પ્રાઇવેટ છે ને એ તો બહુ આ શિક્ષણના ક્ષેત્રમાં નોંધાતળ ઘણું આગળ છે. જેણે આઈપીએસ આપ્યો છે હિતેશ જોઈ સર અમારા છે પોતાના. ખાલી પાડજો મિત્રો, ખાસ કરીને આ એક ગૌરવની વાત છે કે આ જે એ તો હિતેશ જોઈ સર અમારા પોતાના આઈપીએસ થઈ અને આજે નામ ગજવી રહ્યા છે. તો એવો હીરા પર હીરલા અમને નોંધાતળ મળ્યા છે. તો હવે ગ્રામ પંચાયતમાં પણ મારી એવી જાગૃતતા છે કે બધાના સર્વ સમાજના વિદ્યાર્થી ભણે અને આગળ વધે એના માટે થોડા પ્રયત્ન વધારે કરીશ. તો મિત્રો ખૂબ ખુશી થઈ અને બસ અહીંયાથી શિક્ષણ હશે તો પછી એ દરેક ક્ષેત્રમાં, પછી ભલે બિઝનેસમાં હોય કે ધંધામાં હોય કે રોજગારમાં, તો ભણેલો ઘર જે છે એ અને ભણેલી દીકરી હશે, દરેક સમાજની, મુસ્લિમ સમાજ હોય, ભાનુશાલી, ભણેલી દીકરી બે ઘરની પણ ત્રણ ઘર તારે. એક તો એ પોતાના મા બાપનું નામ રોશન કરશે, પછી જે લગ્ન થઈને જ્યાં જશે એ પરિવારનું નામ રોશન કરશે, અને પછી એમના ઘરે જ્યારે સંતાનો થશે તો એમનું પણ એ નામ રોશન કરશે. તો ત્રણ ઘર જે છે તારવા હશે. તો તમારે એજ્યુકેશન એ જરૂરી છે, પર્યાવરણ, સ્વચ્છતા અને તમામ જે છે એ કોઈ વેરઝેર નહીં, કોઈ વાદ વિવાદ નહીં, અને પાંચ વર્ષમાં માત્ર વિકાસની વાત થાય એવી અપેક્ષા સાથે કેમેરામેન રાહુલ ગંઢેર, રમેશ ભાનુશાલી સાથે હું જયમલસિંહ જાડેજા, મહાસપરા ન્યૂઝ, નોંધાતળ, અબડાસા, કચ્છ.